जय श्री कृष्ण, जय माता जी, जय महादेव। आज आप अध्याय 18 जीवन मुक्ति योग ये लैसु। पण अगाउ आप 1-17 अध्याय कराया छे। नवा मित्रों आया छे तेमने न सांभळ्या होय तो लिंक आपीशु, ते प्रमाणे तमे सांभळी लेजो अने तमारा सर्वनु कल्याण करजो। बीजू के आ 18 अध्याय चालू करीशु ए पहेला तमने खास विनंती छे कि आ अध्याय अवश्य सांभळजो अने ठेठ सुधी सांभळजो, जेथी करीने आ छेल्लो अध्याय छे तो આ પ્રમાણે તમે ખાસ સાંભળશો અને અમારી સાથે જોડાયેલા રહેજો। જો અજુ સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લેજો, અને હા, બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં, જેનાથી તમને અમારા નવા આવનાર વિડિયોઝની જાણ થતી રહેશે। અધ્યાય 18 જીવન મુક્તિ યોગ, આ અધ્યાયમાં ભગવાન શિવજી શ્રી રામને મુક્તિ માટે કયા કયા સાધનો છે તે બતાવ્યા છે। શ્રી રામચંદ્રજી બોલ્યા, હે દેવાધિદેવ, હે મહાદેવ, હે સૃષ્ટિ સંહાર કરતા, હે નાથ, મને મુક્તિના સાધન કહો। શ્રીજી બોલ્યા, રે બુદ્ધિમાન રામચંદ્ર, મન લગાવીને સાંભળો, આ મહા આનંદદાયક વાર્તા હું તમારી સામે વર્ણન કરું છું। એ સર્વજ્ઞ સર્વ સ્વરૂપ સર્વેશનો આશ્રય કરીને બધાના લક્ષણ સ્વરૂપ છે, ભાવ અને અભાવથી હીન, ઉદય અને અસ્તથી વર્જિત છે, સ્વભાવથી જ પ્રકાશ સ્વરૂપ શાંત સ્વરૂપ છે, જે અવ્યને કોઈ જોવા સમર્થ નથી। આ લંબર રહિત પરમ સૂક્ષ્મ બધાના આધારભૂત દૂરથી દૂર છે, તે ધ્યાન ધ્યેય સંપન્ન નથી, ન લક્ષ્ય છે, ન અવતકરણ, ન અભ્યાસના ચલાયમાન કરવાથી, ન ઈંડા પિંગલા, ન સૂક્ષ્મનાડી દ્વારા એનું આવવું જવું, ન અનાહત, ન કંઠમાં, ન નાદમાં, ન બિંદુમાં, ન હૃદય, ન માથું, ન આંખો બંધ કરવાથી, ન લલાટ મધ્યમાં, ન નાકના અગ્રભાગમાં, ન પ્રવેશ થવામાં કે ન નીકળવામાં, ન બિંદુમાલિની, ન હંસ, ન આકાશ, ન તારકા, ન નિરોધ, ન જ્ઞાન, ન મુદ્રા કે ન આસન, ન રેચક કે ન પૂરક, ન કુંભક કે ન સંપુટ, ન ચિંતા, ન શૂન્ય, ન સ્થાન, ન કલ્પના, ન જાગ્રત, ન સ્વપ્ન, ન સુષુપ્તિ, ન તુરીય, ન સામીપ્ય, ન સ્વરૂપ, ન સાયુજ્ય, ન બિંદુના ભેદમાં ગ્રંથિત થવું, ન નાકના અગ્રભાગને જોવો, ન જ્યોતિ, ન શિખાંત, ન કંઈ પ્રાણધારણમાં, ન ઉર્ધ્વ, ન આદિ, ન મધ્યમાં, ન આદિ મધ્યમાં, અને ન અંત, ન પ્રત્યક્ષ કે ન પરોક્ષ, ન હ્રસ્વ્ય, ન દીર્ઘ, ન લુપ્ત, ન અક્ષર, ન ત્રિકોણ, ન ચતુષ્કોણ, ન દીર્ઘ, ન ગોળ, હસ્વ, ન અને દીર્ઘવિહીન, સૂક્ષ્મનાથી પણ જાણવા અયોગ્ય, ન ધ્યાન, ન શાસ્ત્ર, ન દીર્ઘ, ન પોષણકારક, ન વામ, ન દક્ષિણ, ન આચ્છાદિત, ન મધ્યમાં, ન સ્ત્રી, ન પુરુષ, ન ષંડ, ન નપુસક, ન આચાર સહિત, ન આચાર રહિત, ન તર્ક, ન તર્કનું કારણ, લય, વિલય, અસ્થિ, નાસ્તિક રહિત, ન એના માતા, ન પિતા, ન ભાઈ, ન મામા, ન પુત્ર, ન સ્ત્રી, ન પૌત્ર, ન પૌત્રી છે, એના નિમિત્ત ન દુષ્ટ માયાનું કર્તવ્ય છે, ન સ્થાન બંધ। આ પ્રકારે ગ્રામ બંધ, ઘરનું બંધન, દીક્ષા આત્માનું બંધન, ન જાતિબદ્ધક કરવાની આવશ્યકતા, ન વર્ણ બંધન, ન એનાથી ઉલટું, ન વ્રત, ન તીર્થ, ન ઉપાસના, ન ક્રિયા, ન અનુમાન કરવાની આવશ્યકતા, ન ક્ષેત્રબંધ, ન સેવા, ન ઠંડુ, ન ગરમ, ન કઈ પ્રાણધારણા, જે અનેક પક્ષીઓથી રહિત હેતુ ને દ્રષ્ટાંતથી વર્જિત, નાયા અંતર, એકાકર, પરથી પણ પર તથા તેનાથી પણ પર દેવ વિશ્વના આત્મા સદાશિવ છે, જે અનંત સૂર્યની જેમ પ્રકાશમાન, જે અનંત ચંદ્રમાની જેમ ક્રાંતિમાન, અનંત ગણેશની જેમ શોભાયમાન, અનંત વિષ્ણુ સમાન દૈત્યને મારવાવાળા, અનંત દાવાગ્નિની સમાન જાજ્વલ્યમાન,
अनंत रूप रुद्रनी समान उग्र रूपधारी, अनंत समुद्र समान गंभीर, अनंत वायु समान महाबली, अनंत आकाशनी समान विस्तारवान, अनंत यमराजनी समान भयानक, अनंत सुमेरनी समान विस्तृत, अनंत कुबेरनी समान वृद्धिदायक, निष्कलंक निराधार निर्गुण गुण वर्जित छे। न क्राम न क्रोध न पिशुता न पाखंडता न माया न मोह न लोभ न शोक एना द्वारा तथा लोभ द्वारा परमात्मा प्राप्त थता नहीं। धीरे धीरे लोभादिनो त्याग करी दो। साधन सिद्धि औषधि फल आ रसायन धातुवाद अंजन जे गड़क खड़क सिद्धि पाताल तथा आकाश गमन सिद्धि रस तथा मूल आमा कोई प्रकारे मन न लगाड़व जोईए। परंतु आ बधा प्रकारनी सिद्धिओ घासनी समान त्यागवी जोईए भले स्वयं प्राप्त थई होय। आठ महासिद्धि अने आणिमादत सिद्धिओ एना संयोग घासने त्यागवाथी मुक्त थई जाय छे એમાં કોઈ સંદેહ નથી। કરેલા કર્મોના ફળની ઈચ્છા ન કરવી તથા એનો ત્યાગ કરવો, સદા સંગ્રહિત થવું, આ રીતે શૂન્ય અશૂન્યમાં થઈને કંઈ પણ ન વિચારવું, કંઈ ચિંતન ન કરે, કંઈ કલ્પના ન કરે, કંઈ મનને ન કરે, કારણ કે તે મનથી પણ દૂર છે। મનથી નષ્ટ થવાથી ચિંતા અને ઇન્દ્રાદી લય થઈ જાય છે। સંપૂર્ણ ચિંતાનો ત્યાગ ન કરી ચિત્તને અચિંતાનો આશ્રય કરી, બહુ કહેવાનું શું કે હૃદયમાં વિચાર પ્રવેશ કરી અને એને અનવસ્થા કર અર્થાત લય કરીને કંઈ ન વિચારવું। અનિત્ય કર્મનો ત્યાગ કરવાવાળા અથવા નિત્ય અનુષ્ઠાનમાં તત્પર બધા પ્રાણીઓના અંતમાં નિવાસ કરવાવાળા, મન બુદ્ધિ અને વાણીથી મોહના અનેક પ્રકારના આ બધા કર્મ જ કંઈ પણ છે, બધા બ્રહ્મરૂપ જ છે। પછી વિષયાદિકમાં કઈ વસ્તુ ત્યાગવા યોગ છે, કારણ કે આ બધું બ્રહ્મ જ છે। ઇતિ શ્રી પદ્મપુરાણ ઉત્તરખંડે શિવગુતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શિવ રાઘવ સંવાદે જીવનમુક્તિ નિરૂપણ યોગો નામ અષ્ટદશોધ્યાય સંપૂર્ણમ શિવગીતા સમાપ્ત। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। તો મિત્રો, આ સાથે શિવગીતાનો 18મો અધ્યાય પૂર્ણ થાય છે અને શિવગીતા પણ અહીં સમાપ્ત થાય છે। અગાઉ આપણે 1-17 અધ્યાય કર્યા છે, તેની લિંક પણ નીચે અમે આપેલી છે। અને બીજું કે આ સિવાય પણ આપણે ભગવદ્ ગીતા 1-18 અધ્યાય, ગરુડ પુરાણ 1-17 અધ્યાય, પછી અધિક માસની વાર્તા, અધિક માસનું મહાત્મ્ય એવી રીતે 30 વાર્તા અને 30 મહાત્મ્ય આપ્યું છે, અને સુંદરકાંડનો સૌ પ્રથમ વાર પાઠ કે જે વાંસળી સહિત કર્યો છે જેમાં વાંસળીનું વાદન લીધું છે એ પણ બહુ સુંદર કરેલું છે। તો તમે કદાચ આ ન સાંભળ્યું હોય કે ન જોયું હોય તો જોજો અને સાંભળજો, અને આ વિડીયો આપને પસંદ પડ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ, જય શંભુ ભોળાનાથ અથવા જય શ્રી કૃષ્ણ અથવા જય માતાજી એમ લખીને કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો। અને બીજું ખાસ જણાવવાનું કે મિત્રો, અમે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ, આ કેવી રીતે અમે કરીએ છીએ અમારું મન જાણે છે, પણ તમારો એટલો સપોર્ટ અમારે જોઈએ કે તમે બને એટલું સબસ્ક્રાઈબ કરજો। તમે વિડીયો જોવો છો એ અમને ખબર પડે, પણ સબસ્ક્રાઈબ કરશો તો અમને અતિ આનંદ થશે અને અમે આથી પણ સારામાં સારા વિડીયો આપને આપીશું। તો અત્યારે રજા લઉં છું, સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ।